હા ચાલુ જ છે ફોન બોલ હા મળી ગયો પેલો હા દબાસ મૂકી દાવે આ શું હતું હ પેલું વિખરાઈ ગયું છે તો આનું પેલું ક્યાં છે એવું કઈક બોલ્યા કાકી ને તમે જવાબ આપી દીધો કબાટમાં છે હવે એલિયન ભાષા સમજવા માટે આ અન્ડરસ્ટેન્ડિંગ માટે કમસે કમ 20 થી 25 વર્ષ થાય ઓહો આટલું બધું અન્ડરસ્ટેન્ડિંગ સાવણી વિખરાઈ ગઈ છે એના પીછા તેનો હાથો ક્યાં છે એમ પૂછતી દી તું સેનો આશિયા કરે તમે ગમે તે કહો કાકી તમને એટલો પ્રેમ કરે છે ને હા દેખાય મને એટલે ખરેખર તમને તમે છે ને કાકી માટે ચાંદ છો ચાંદ તારે મને એનો ચાંદ રાખવો છે હા તો ત્રણ લાખ ચોર્યાસી હજાર કિલોમીટર દૂર રહેવા દે ને મને એનાથી આશુ થ્રી સિક્સ ફોર નાઇન શું થ્રી સિક્સ ફોર નાઇન અરે આશુ થ્રી સિક્સ ફોર નાઇન પૂછે છે તમને યુટ્યુબ પર હા હા એવું 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 શું 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 નામ છે છે કહે કે કાકા મારે નાની ઉંમરે બ્લડ પ્રેશર આવી ગયું તો તો કરવાનું ગોળી ખબર તમારે સ્ટ્રેસ ફ્રી સ્ટુડિયો સાંભળે અને અમુક જે ગોળી ખાઈ પડે એ ખાઈ પડે શું કરવાનું બરાબર ડોક્ટર ને પૂછવા વાળા સવાલ તો અમને પૂછે જાય પણ હું શું કરું યાર

એનો પોતાનો લસણ ફોલતો વિડીયો પડ્યો જ મારી ભાઈ બોલ લસણ ફોલતા હતા તો ભાઈ ઘરે બધાની બીપી હાય જ હોય બાકી આ કેવું છે જો આપણે વધે ને બીપી તો ગોળીઓ ખાવાની બાકી આ સવાલ કોક સ્ત્રીએ પૂછ્યો હોત ને તો ઓલ્ટરનેટિવ ઉપાય છે એમ મહિલાઓ માટે બ્લડ પ્રેશરનો ઘરેલું ઈલાજ એ છે કે બ્લડ પ્રેશર હાઈ થઈ જાય તો પિયર વાળા સાથે વીસ પચીસ મિનિટ વાત કરી લેવી અચ્છા અને બ્લડ પ્રેશર લો થાય તો સસરી વાળા સાથે પાંચ મિનિટ વાત કરી લેવી પ્રોબ્લેમ સોલ્વ કર ગલા સારું આજે તમે શાકભાજી લઈને જજો ને તો પછી આજે ખબર છે લાવે તું વારે હું હા તો તમારી ચિંતા થાય છે એટલે કર ચિંતા મારી આ મેં જોયું છે શું પાપનો ઘડો ભરાઈ જાય ને એટલે મૃત્યુ થઈ જાય અને ખુશીનો ઘડો ભરાઈ જાય ને એટલે લગ્ન થઈ જાય બહુ જ બહુ બિચારા મારેલા યુટ્યુબ પર નિશિત

પણ પણ તો રાવજી ભાઈ એટલે એટલે એ એ શું શું કરતા કરતા હતા હતા બે નોકરી મને ઘરે બેઠો બેઠો બધા હિસાબ કર્યા કરતો લાંબા લાંબા બજેટ બનાવે સાત આઠ બાળકો હતા ને તો બજેટ બનાવતો હતો અને એવું લખે કે આઠ નવ બાળકોને લઈને કે હું બહાર જવું એટલે કે ત્રણ રિક્ષા કરવી પડે પછી બધાને એક પ્લેટ તમે પાઉ ભાજી ખવડાવો તો એનો હિસાબ પછી કે તમે પાર્કમાં લઈ જાઓ તો ટિકિટ લેવાની ફરે છોકરાઓ ના તમે દિવસ દરમિયાન હિસાબ માણો તો કે પંદર સોળ હજાર રૂપિયાનો હિસાબ થતો તો બરાબર એટલે પછી રાવજી બહાર જાય જ નહીં લાગે એના કરતા માય ક્યુ બધું ઘરમાં જ રહો હવા ખર્ચા કોણ કરે કે હા તે જે ઘરમાં રહ્યો ને એમાં ને એમાં ચૌદ બાળકો થઈ ગયાલા હું કરવાનું યાર પણ તો એમનું ઘર એટલે બેડરૂમ ને આ બધું કેટલું બહુ મોટું ઘર હતું ના 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 એક જ રૂમ એક સંડાસ એક બાથરૂમ અને આ એક રસોડું બસ એક જ બાથરૂમ હોય ને આ બધા કેવી રીતે મેનેજ થાય બહુ અઘરું પડતું તુલા આ છોકરા ખાલી મોડું ધોવા જાય ને તો છેલ્લાનો વારો તો 12 વાગે આવે બપોરે સંડાસની બહાર તો આમ લાઈન લાગતી હતી અને એમાં છેલ્લો ટેણીયો એનો વારો એ તો તઈ ઉભો ઉભો થઈ જતી હતી એમ તો બકવાસ કાકા હું બકવાસ કરો જો હાલા ખરેખર તો પછી આ બેડરૂમ માં આટલા બધા જણ કેવી સુઈ કેવી રીતે જાય ઢગલી કરીને આમ કપડાની ઢગલી કરીએ ને તો બાળકોના માં ઉપર 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 કઈ ઢગલી કરીને હુવાડતો તો ઓતું હશે ખરેખરલા કઈ કામ હોય ને કોઈ છોકરાનું વચ્ચે વાળા કોઈ સૂતું હોય એમ એ છોકરાનું કઈ કામ હોય તો ફાચ લઈને ખેંચી કાઢતો તો વચ્ચે થી એટલે આપણે ફાઇલ ના કાઢી આપણે ઢગલીમ થી ફાઇલ કાઢી ને તો છોકરો ખેંચતો તો દાવનેલા ખરેખર અને એટલી બધી એને પ્રેક્ટિસ આવી ગઈ ઉપલા કોઈ છોકરો હલે પણ નઈ બોલ એવી પ્રેક્ટિસ ખાતો હોય તો અને ઉપર વાળો છોકરો જો કોઈ ખેલ કરે ને તો સવારે પેલો નીચે વાળો છોકરો આઈને એટલું જ કે કે પપ્પા હું આજે સ્કૂલે નઈ જાઉં રાત્રે વરસાદ પડેલો હું કરવાનું પણ આ રીતે બોલું ઉછેર્યા બધા છોકરા ને બોલ પણ તે વખતે પેલી એડવર્ટાઈઝમેન્ટ ચાલતી ને બચ્ચે દોહી જ છે આ બધા એડવર્ટાઇઝમેન્ટ પેહલા ના આઈ ગયેલા ભાઈ હવે વાત કરો એટલે અત્યારે હવે મંછા જો જીવતી હોત ને બિચારી બહુ સુખી થઈ જાત પણ હવે કઈ નહીં હવે ગુજરી ગઈ શું કરવાનું